गुड मॉर्निंग फ्रेंड्स, आज पाछा फरी काव्य नंबर 13 जे सरस मजानु गोपियो नो कृष्ण प्रत्ये नो जे प्रेम व्यक्त करवामां आव्यो छे। क्यारे वागी क्यां वागी आवुं सरस मजानुं आपणुं टाइटल, आ एक लोकगीत छे। लोकगीतना कोई कवि के कोई लेखक होतुं नथी। लोकगीत एटले लोको द्वारा गवातुं गीत। लोकोनो समूह भेगो थईने अलग अलग समाजो द्वारा, अलग अलग रीति रिवाजो द्वारा जे समूह ज्ञान करवामां आवे छे, समूह गान करवामां आवे छे अने लोकगीत कहेवाय छे। अने सरस मजानुं आ गोपीओ कृष्ण प्रत्येनुं जे अहींया प्रेम व्यक्त करवामां आव्यो छे, आप यूट्यूब नी अंदर पण निहाळी शको छो के सरस मजानुं आ गीत छे। आदित्य दानु गढवीना अथवा तो घणा बधा एम कहेवाय सारा सिंगरोए आ सरस मजानुं आ लोकगीत गायुं छे। नवरात्रिनो पर्व नजीक आवी रह्यो छे ત્યારે પણ આ ગીત, આ લોકગીત ગુંજતું હોય છે નવરાત્રિના સમય દરમિયાન। હે કાન તારી રે મોરલીએ અમને ઘેલા રે કીધા, હે કાન તારી રે મોરલીએ અમે તો માને બાપ છોડ્યા, કાન તારી રે મા મોરલીએ તો અમે એમ કહેવાય કે રડતા બાળકોને છોડ્યા, કાન તારી રે મોરલીએ અમને મોહિત કર્યા છે। આવું સરસ મજાનું કાવ્ય અહીંયા લોકગીત આપવામાં આવ્યું છે જે ગોપીઓનું કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે, જે કૃષ્ણની વાછડી છે, કૃષ્ણની મોરલી છે, અને એ કૃષ્ણની વાછડી એ કૃષ્ણની મોરલી ના કારણે એ ગોપીઓ ઘેલી થાય છે, ગાંડી થાય છે કે કૃષ્ણની મોરલી આજુબાજુમાં ક્યાંક વાગી રહી છે। કૃષ્ણ પ્રત્યેનો એ મોહ છે। ઘણા બધા મિત્રો કૃષ્ણ પ્રેમીઓ, નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, દયારામ છે, ઘણા બધા લોકો એ કૃષ્ણ પ્રેમીઓ છે ને કૃષ્ણ પ્રેમીઓ કાવ્યો લખ્યા છે જે કૃષ્ણ વિના ચાલતું નથી, કૃષ્ણ વિના એ લોકો રહી શકતા નથી। કે કાન તારી રે મોરલીએ અમને ઘેલા કીધા છે, અમને ગાંડા કીધા છે, અમને કઈ સૂઝતું નથી, એવો સરસ મજાનો એ નંદનો લાલ કૃષ્ણ કનૈયો એ જ્યારે મુરલી વગાડતો હોય, એ વાછડી વગાડતો હોય અને એ ગોકુળ માંથી ગાયનું ધન લઈને એ ચારવા જતો હોય અને એ ગોપીઓને મોહિત કરે છે। સરસ મજાના કૃષ્ણ ઉપર મિત્રો ઘણા બધા ગીતો પણ રચવામાં આવ્યા છે। કૃષ્ણ કરે ને એમ કરાય, હો કૃષ્ણ કહે એમ કરાય, સોરી કૃષ્ણ કરે એમ ન કરાય, રામ છે ને કરે એમ કરાય, રામ છે મર્યાદા પુરુષોત્તમ છે। કૃષ્ણના કાવ્યો અનેક પ્રકારે રચવામાં આવ્યા છે। કૃષ્ણએ અનેક પ્રકારની લીલાઓ કરી છે, અનેક પ્રકારના માખણની ચોરી કરી છે, મટકાઓ ફેડ્યા છે, ગોપીઓને સતાવી છે, છતાં જ્યારે એ કૃષ્ણ ગોકુળ મૂકી જવાની વાત કરે છે ત્યારે હરેક એમ કહેવાય આખું ગામ રડવા માંડે છે। કાનો વાલો હતો એ મેલી દેશો। કૃષ્ણ તો એમ કહેવાય કે તારી માં કહેશે પણ અમારી માટે તું કાનો જ છો, કાનો જ રહેશો, જો તમે એટલું કહેતા નહીં માનો તમે ગોકુળ મૂકી દેશો કાનો। આ એનું ગુલામનું નામ છે, આ એનું એમ કહેવાય કે ખાસ એ નામ છે અને એ નામ એમ કહેવાય છે કે એ ખાસ એના એમ કહેવાય કે સરસ મજાની વાત કરીએ તો એનો પ્રેમ છે, ગામના લોકોની કૃષ્ણ પ્રત્યેની લાગણી છે। અને અહીંયા એ સરસ મજાના કૃષ્ણની જે વાછડી વાગી રહી છે એ ગૂઢા રાગની વાછડી છે, પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં કેવા રાગની વાત કરે છે, ગૂઢ રાગની, ઊંડો રાગ કે જે તમને ગાંડા કરે છે, ઘેલા કરે છે કે બીજું કોઈ કામ સૂચતું નથી, બાળકો રડે છે તો રડવા ભલે રડતા હોય, રડતા મૂકીને એ ગોપીઓ એ કાનની મોરલી સાંભળવા માટે દોડી રહી છે।
સાથે કામ પડતા મૂકીને એ સરસ મજાની મોરલીનો નાદ છે, અવાજ છે, સાઉન્ડ છે એ સાંભળવા તરફ એ ગોપીઓ દોરાય છે. આવું સરસ મજાનું કાવ્યની રચના અહીંયા કરવામાં આવી છે. કાવ્યનું વિસ્તારથી ભણીશું મિત્રો, પેજ નંબર 80 પર બરાબર ધ્યાન આપશો. લોકગીત કોઈ કવિ સર્જનનું હોતું નથી, લોકો દ્વારા કંઠોપત ઉતરી આવતું ગીત છે, એના પાઠમાં સમયાંતરે ફેરફાર થતા રહે છે. અહીં કીધું ને, લોકગીત કોઈ કવિ કે કોઈ લેખકની રચના એકની હોતી નથી. લોકગીત એટલે લોકો દ્વારા ગવાતું ગીત. એક વ્યક્તિ નહીં, બે વ્યક્તિ નહીં, પણ વ્યક્તિઓનો જે સમૂહ છે, સમૂહ મળીને જ્યારે જુદી જુદી રચનાઓ કરીને એક ગાનની રચના કરવામાં આવે છે કે ગીતની રચના કરવામાં આવે છે તેને લોકગીત કહેવામાં આવે છે. લોકગીત એટલે લોકો દ્વારા ગવાતું ગીત. કોઈ પર્ટિક્યુલર એક કવિ કે લેખક એ ગીતની સર્જન કરતા નથી, એની રચના કરતા નથી. ગોપીના કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતા લોકગીતમાં ગોપીની કૃષ્ણમયતા બખૂબી વ્યક્ત થઈ છે. મુરલીએ ગોપીનું મન હરી લીધું છે, ગરબો ઘેલો થયો છે. મુરલીના ઘેરા ગુઢ નાદની વિહવળ બનેલી ગોપીઓ શુદ્ધ બુદ્ધ ગુમાવીને મા બાપને ભૂલીને બાળકોને રડતા મૂકીને ઘરના સગડા કામોને પડતા મૂકીને દોડી જાય છે. ઈશ્વર પ્રાપ્તિની ઘેલસામાં રહેલા નર્યો ત્યાગ અને અનન્ય ભક્તિ ભાવનાને બોધ સુપરે વ્રોધ અહીંયા વ્યક્ત થાય છે. ક્યાં વાગી, ક્યાં રે વાગી ની ધ્રુવ પંક્તિમાં પુનરાવર્તિત થતો ઉદ્ગાર પ્રભુ પ્રેમની તાલાવેલીનો અણસાર આપે છે કે કૃષ્ણને જોવો છે. ખાલી ગોપીઓ જ નહીં મિત્રો, જ્યારે કૃષ્ણ કાનોડો એમ કહેવાય કે વૃંદાવનમાં એ ગાયો અને ધ્યાન ચરાવતો અને એ કૃષ્ણ કાનોડો જ્યારે મુરલી વગાડતો હોય ને તો એ ગાયો પણ એનાથી પ્રભાવિત થતી, એ વાછડીઓ પણ એનાથી પ્રભાવિત થતી. ગાયોનું ધણ છીની આજુબાજુમાં આવીને ઉભું રહેતું. એવા સરસ મજાના સુંદર રાગની આ મુરલી વાગી રહી છે અને એક પ્રભુ દર્શનની આ ગોપીઓ ઈચ્છા ધરાવે છે કે આજુબાજુમાં મુરલી વાગે છે તો મતલબ કાનો આવ્યો છે, કૃષ્ણ આવ્યો છે. વૃંદાવનથી ગાયો ચરાવીને કૃષ્ણ આવી રહ્યો છે તો એને જોવા માટે, એ મુરલીના અવાજને, વાંસળીના અવાજને સાંભળવા માટે એ ગોપીઓ ઘેલી થાય છે, ગાંડી થાય છે, પોતાના રડતા છોકરાઓને મૂકી દે છે, પોતાના મા બાપને મૂકી દે છે, પોતાના સઘળા કામોને એક બાજુ મૂકીને એ દોડી જાય છે પ્રભુની દર્શનની ઈચ્છા માટે. આવું કાવ્ય છે, આવી લાગણી, આવા સંબંધો, આવું આત્મત્ય એની સાથે જોડાયેલી છે અને એ વાત આ કવિ દ્વારા અહીંયા લોકગીત દ્વારા રજૂ કરી છે. કૃષ્ણમય બનેલી ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણની અહીં તહીં સગળે વિસ્તાર દેખાય છે. મેં કીધું ને કે કૃષ્ણમય બનેલી ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને અહીં તહીં સગળે વિસ્તરતા દેખાય છે, વિસ્તરતા ફરતા, અહીંયા જો, ત્યાં જો, પેલી જગ્યાએ જો, તો બધી જગ્યાએ એ કૃષ્ણ 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 દેખાય છે. ગામથી કૃષ્ણ આવે છે, આમ મોરલીનો અવાજ સંભળાય છે, આમ વાંસળીનો અવાજ સંભળાય છે, હમણાં કૃષ્ણ આવશે જો આવતા દેખાય છે. એક ભ્રમ, કારણ કે એ કૃષ્ણના પ્રેમમાં રંગાયેલી છે, કૃષ્ણની ભક્તિમાં રંગાયેલી છે, જેથી કરીને એને કૃષ્ણ સિવાય બીજું કશું જ દેખાતું નથી. આમ મિત્રો, આ કાવ્ય, આ લોકગીતની રચના તમે યુટ્યુબ ચેનલ પર સાંભળી શકો છો. જુદા જુદા સરસ મજાના એમ કહેવાય કે કલાકારો દ્વારા આ ગીતની રચના બહુ સરસ મજાની સુંદર બનાવવામાં આવી છે. તો કીર્તિદાનના અવાજમાં પણ છે, પ્રફુલ્લદાનના અવાજમાં પણ છે, આદિત્ય દાન ગઢવીના અવાજમાં પણ સરસ મજાની આ રચના છે. તો એક સરસ મજાનું લોકગીત જેને લોકો દ્વારા ગવાતું ગીત કહેવામાં આવે છે, જ્યાં પ્રભુના દર્શનની ઝંખના વ્યક્ત કરતું આ કાવ્ય
આ લોકગીત જ્યાં વાંસળીનો મોરલીનો અવાજ સાંભળીને એ જે ગોપીઓ ઘેલી થાય છે, ઘરની અંદર જે કામ કરી રહી છે એ સગડા એ બધા કામોને છોડીને એ કૃષ્ણ એને દેખાય છે. એ કૃષ્ણને જોવા માટે એ ઘરથી બહાર નીકળી છોકરાઓ રડતા મૂકીને, ઘરના કામો રડતા મૂકીને, મા બાપને એમ કહેવાય કે ઘરમાં મૂકીને એ બજારોમાં દોડી જાય છે કે કૃષ્ણ ક્યાંક આવી રહ્યો છે, ક્યાં વાંસળી વાગે છે, ક્યાં મુરલી વાગે છે. અને એટલા જ માટે મિત્રો આપણું ટાઇટલ છે ક્યાં વારે વાગી, ક્યાં રે વાગી, ક્યાં મુરલી વાગે છે, ક્યાંક વાગે છે. એનો મતલબ કૃષ્ણ આવી રહ્યો છે. કૃષ્ણના દર્શનની ભૂખી આ ગોપીઓ કૃષ્ણના દર્શન માટે કૃષ્ણના સરસ મજાના મુરલી વાંસળીના રાગને સાંભળવા માટે એ ઘેલી થઈ છે, ગાંડી થઈ છે, અને એ સગળા કામોને છોડીને એ દોડે છે. આવો આવું સરસ મજાનું કાવ્યને વિસ્તારથી ભણીશું. કાન તારી રે મોરલીએ જીરે, કાન તારી રે મોરલીએ અમને ઘેલા રે કીધા. આવું સરસ મજાના રાગવાળું આ કાવ્ય કે કાન તારી રે મોરલીએ જીરે મારા મન હૈરા, મારા મનને હૈરા ભરી લેવું એટલે આકર્ષિત કરવું, કે હું તારી થઈ ગઈ છું, હવે કાના સિવાય મને કશું જ દેખાતું નથી. મતલબ થશે હરી લીધા, ચોરી લીધા એમ કે તે મારા મનને હરી લીધું છે, મારા મનને ચોરી લીધું છે, મારું મન છે એ તારું થઈ ગયું છે, હવે મને બીજું કઈ દેખાતું નથી. કાન તારી રે મોરલીએ જીરે મારા મન હરિયા, સમી સાંજની રે વજોગણ ક્યાં રે વાગી. સમી સાંજની, સમી સાંજ એટલે ઢળતી સાંજ, સંધ્યાનો સમય છે, અને સંધ્યાના સમયમાં જ એ કૃષ્ણ કાનડો એ વૃંદાવનમાંથી એ ગાયનું ધણ લઈને એ ગોકુળમાં રિટર્ન આવતો. આજનો સમય થાય એટલે દોવાનો સમય થાય એટલે એ ધણ એ લઈને પોતાના ગામ તરફ આવી રહ્યો છે. સમી સાંજની, હે સમી સાંજની વજોગણ ક્યારે વાગી, વજોગણ એટલે વિરહીણી. સમી સાંજની એટલે સંધ્યા કાળની. ખાલી સરનેમ પટેલ લખેલી છે, પોતાનું સરનેમ સાથે ફૂલ નેમ લખશો જેથી કરીને આપણી પ્રેઝન્ટ વ્યવસ્થિત રીતે પુરાઈ શકે. એટલે પ્લીઝ રિક્વેસ્ટ સાથે આપણે કહી રહ્યા છીએ કે દરેક વિદ્યાર્થીઓ છે પોતાના સરનેમ સાથે પોતાનું ફૂલ નેમ લખશો. દરરોજ આપણી પ્રેઝન્ટ પૂરવામાં આવે છે જેથી કરીને તમે રહું પ્રેઝન્ટની અંદર તમારું એબ્સન્ટ ના થાય. એટલા માટે પ્લીઝ જેને પણ હજી પટેલ લખેલું નામ છે એ કાઢીને પોતાનું ફૂલ નેમ રીનેમમાં જઈને કરશો. આશીષ કરીને પણ એક વ્યક્તિ છે તો આશીષ પણ પોતાની સરનેમ સાથે ફૂલ નેમ લખશે જેથી કરીને મિત્રો તમારી એબ્સન્ટ ના પડે. દરરોજ અમે લાઈવ લેક્ચર દ્વારા આપની પ્રેઝન્ટ એબ્સન્ટ લઈ રહ્યા છીએ જેથી કરીને આપના વાલીને ઘરે ફોન ના જાય અને આપને ડિસ્ટર્બ ના કરે. એટલે પ્લીઝ પોતાનું ફૂલ નેમ અને સરનેમ સાથે લખશો. તો મિત્રો અહીંયા વાત કરી રહ્યા છે કે કાન તારી રે મોરલીએ મારા મનને હૈરા, મનને હૈરા એટલે મનને ચોરી લેવા, મનને હરી લેવા, મનને આકર્ષિત કરવા. આવી કાનની સરસ મજાની વાત કરવામાં આવી છે કે સમી સાંજની જીરે વજોગણ ક્યારે વાગી, વજોગણ એટલે વિરહીણી, હે સમી સાંજની એટલે ઢળતી સાંજની. આવી સરસ મજાની મોરલી છે એ ઢળતી સાંજની ક્યારે વાગી, ગુઢા રાગની જીરે મોરલી ક્યારે વાગી, ગુઢા રાગની જીરે મોરલી ક્યારે વાગી. ગુટો મીન્સ ગહન રાગ, ઊંડો રાગ,
आकर्षित करे हो राग, घेला करे हो राग, गांडा करे हो राग, मोहित करे हो राग, इमोशनल करे हो राग, कि तम इना विना रही न छो। सरस मजा कोई नवरात्रि मारु मन कहें थनगनाट करत हो, सरस मजा म्यूजिक वगत हो, सरस मजा गीत वगत हो, आप मन से न गाव हो तो आप गवा लगे। मोरली नो अवाज, मोरली नो नाद, मोरली नो साउंड एवो छे के गोपियो छे पोताना घरना काम करी रही छे, ए सगड़ा कामने पड़ता मुकी ने ए गोपियो ए कानानी मोरली तरफ आकर्षाय छे, के कान तारी रे मोरली अमने घेला रे कीधा, कान तारी रे मोरली अमने गांडा कीधा, અને આ ગુડા રાગની આ સરસ મજાના ઊંડા રાગની આ વિજોગણ આ વિરહીણી આ એકલી આ મોરલી ક્યારે વાગી, સમી સાંજની એટલે સંધ્યાનો સમય છે, સાંજનો સમય છે, એ કાનો એ કૃષ્ણ એ ગાયનું ધણ લઈને એ પોતાના ગામ તરફ મોરલી વગાડતો વગાડતો વાછડી વગાડતો વગાડતો એ આવી રહ્યો છે વૃંદાવનના માર્ગેથી। मधरातनी जीरे अभागनी क्यारे वागी, मधरात एटले अर्धी रात, मधरात एटले अर्धी रात, रातना 12 वाग्या होय ने मध्यरात कहेवाय। मधरातनी जीरे अभागनी क्यारे वागी, सरवारे साधनी जीरे मुरली क्यारे वागी, सर्वो साध एटले एक प्रकारनो अवाज छे, સરસ મજાનો સાઉન્ડ છે, સારો અવાજ છે, મીઠો અવાજ કોયલ જેવો। કાન તારી રે મોરલીએ જીરે ગરબો ઘેલો રે કીધો, મેં કીધું ને નવરાત્રીનો પર્વ નજીક આવી રહ્યો છે, આ લોકગીત બહુ જ ફેમસ થયેલું છે, અને આ લોકગીત તમે યુટ્યુબ ચેનલની અંદર પણ સરસ મજાના અવાજ દ્વારા સરસ મજાના સાઉન્ડ દ્વારા સાંભળી શકો છો, અને આ રાગ આ સાઉન્ડ આ ગોપીઓ અને એને જે ઘેલી કરવાની વાત છે, એને જે મોહિત કરવાની વાત છે, એના મનને પ્રસન્ન કરવાની વાત છે, આવી વજોગણ આવી વિરહેણી આવી મુરલી આવી સમી સાંજની મધ્યરાતની આવી મુરલી ક્યારે વાગે, આવી વાત કર્યા છે, કે આ મુરલી તો ગાંડા કર્યા છે, આ મુરલી તો ઘેલા કર્યા છે, એ ક્યારેક રાત્યા કાનો વગાડતો હોય, ક્યારેક અત્યારે સમી સાંજની વાગે છે, તો હવે તો આ કાનાની મુરલીએ તમને ગાંડા કર્યા છે, ઘેલા કર્યા છે, કાનાના દર્શન માટે ગોપીઓ છે એ પોતાના ઘરની બહાર નીકળી જાય છે, રડતા છોકરા મૂકીને, મા બાપ ઘરમાં છે એમને છોડીને, આ કાનાની મુરલી એને એટલો આકર્ષિત કરે છે। કાન તારી રે મુરલીએ જીરે ગરબો ઘેલો રે કીધો, સમી સાંજની જીરે વજોગણ ક્યારે વાગી મુરલી ક્યારે વાગે, હે હવે આ તારા સરસ મજાના મુરલીના નાદે મુરલીના અવાજે અમારા સરસ મજાના જે અમે ગરબા ગઈ રહ્યા છે એને ઘેલો કીધો છે, ગાંડો કર્યો છે, તો સરસ મજાની મુરલી વગાડતો હોય ને તો એ ગરબાની રમઝટ પણ ઓર હોય છે, કારણ તારા વિના શ્યામ અને એકલુડે વાગે રાસે રમ વાને વેલો આવો છે, આવો સરસ મજાનો એક ગરબો છે, કે તારા વિના શ્યામ અને એકલુડું લાગે રાસ રમવાને વહેલો આવો છે, તારા વિના રાસ રમવું પણ અમને ગમતું નથી, એમ આજે આ મોરલી આ વાછડી દ્વારા આ ગોપીઓને એનો ગરબોને ઘેલો કીધો છે, ગાંડો કર્યો છે, કારણ કે મોરલી સરસ મજાની વાગી રહી છે ને, જેના કારણે એ ગોપીઓ એના નાદમાં એના અવાજમાં સરસ મજાના ગરબા લઈ રહી છે। કાન તારી રે મોરલીએ જીરે સૈયરોનો સાથ મેલ્યો, સૈયરો એટલે બહેનપણી, સખા મિત્ર। કાન તારી રે મોરલીએ, આ તારી મોરલીએ અમને એટલા બધા ગાંડા કર્યા છે, અમને એટલા બધા ઘેલા કર્યા છે, કે અમે અમારી સહેરોનો સાથ છોડ્યો છે, અમે અમારી બહેનપણીઓનો સાથ છોડી દીધો, કે તારા આવું ત્યાં નકળીને હું જઉં છું, કારણ કે આ તારી મોરલીએ અમને ઘેલા કીધા છે, મેં મારી ફ્રેન્ડને છોડીને પણ હું આવતી રહી છું,
આ તારી મોરીનો અવાજ સાંભળવા, તારા દર્શન કરવા, તને જોવા માટે. સમી સાંજની વિજોગણ ક્યારે વાગી? આ સમી સાંજની વિજોગણ એટલે વીરહીણી અમને એકલા મૂકી દેનારી આવી મોરલી ક્યારે વાગી? કાન તારી રે મોરલીએ જીરે, માને બાપ મેલ્યા. હે એ કાન તારી મોરલીએ અમે, માને બાપ મેલ્યા. આવી સમી સાંજની બીજોગણ ક્યારે વાગે? કાન તારી 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 મોરલીએ અમને ઘેલા રે કીધા. હે તારી મોરલી અમને ઘેલા કીધા છે, ગાંડા કીધા છે અમે, બીજું કોઈ અમને દેખાતું નથી. આવી સરસ મજાની વાત ગોપીઓ છે એ કાનાને કહે છે કે તારા કારણે અમે શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા છે, અમને કંઈ હવે ભાન નથી રહ્યું. આ તારી મોરલી છે ને જ્યારે જ્યારે વાગે ને ત્યારે અમને એમ કહેવાય કે ગાંડા કરી મૂકે છે, અમને અમારી અવસ્થાનું કોઈ ભાન રહેતું નથી. કાન તારી રે મોરલીએ જીરે, માને બાપ મેલ્યા. સમી સાંજની બીજોગણ ક્યારે વાગી? કાન તારી રે મોરલીએ જીરે, રોતા બાળને મેલ્યા. સમી સાંજની જીરે વિજોગણ ક્યારે વાગે? કાન તારી મોરલી, અમે અમારા રડતા બાળકોને છોડી દીધા. તારા મોરલીના અવાજને કારણે અમારા છોકરાઓ રડતા રડતા, તોય અમે એ ઘરમાંથી દોડીને તારી મોરલીના અવાજ સાંભળવા માટે, તને જોવા માટે અમે રોડ ઉપર આવતા રહ્યા, રસ્તા ઉપર આવતા. અમારા નાના નાના બાળકો રડતા, એને છોડી આટલો પ્રેમ છે હો કાના, આટલી કાના પ્રત્યેની જે લાગણી છે. અને ખરેખર જેને મહાભારત આખું જોયું હોય મિત્રો, એને ખબર પડે કૃષ્ણ જન્મથી લઈ અને કૃષ્ણ જ્યાં સુધી મોટો થાય છે, જે લીલાઓ કરી છે, અને ગોકુળ, એ વૃંદાવન, એ મથુરા, એ ગાયોનું ધણ લઈને ચડાવવું, એ રાક્ષસોનો નાશ કરવો, એ ટચલી આંગળે ગોવર્ધન પર્વતને ઉપાડવો, એ ગોકુળવાસીનું રક્ષણ કરવું, એ એમ કહેવાય કે ગેડી દડે રમવું, એ ગેડી દડોનો દડો છે એ નદીમાં જવો, એ નદીમાં એ કાનાનું પડવું, એ શેષનાગ ઉપર એમ કહેવાય કે નાચવું, જળ કમળ ચાંદી જાને બાળા. હે સરસ મજાનું એ પણ એક ગીત છે કે જળ કમળ ચાંદી જાને બાળા, સ્વામી અમારો જાગશે તને મારશે, બાળ હત્યા લાવશે અને બાળ હત્યા એ અમને લાગશે, એ કાના તું અહીંથી જતો હોય. કાનો કહે છે હું મારો દડો લીધા વગર ન જઉં, તારો જાગવો તો જાગે ના, જે કરવું હોય. ગોકુળ વાસ્યો આખું મૂંઝાય છે, અંદર તો મોટો શેષ નાગ રહ્યા છે, એની અંદર કાનન જવા દેવાય. કાનો ક્યારનો ગયો છે, હજી પાછો ન થયો, આખું ગામ ભરાય છે, પણ એક કાનો છે એ દડો લઈને પાછો આવે છે. અખિલ બ્રહ્માંડનો નાયક હતો, એક અવતાર હતા, પણ જે કાના પ્રત્યેનો આદર છે, કાના પ્રત્યેનો જે પ્રેમ છે, કાનો જ્યારે એમ કહેવાય કે ગોકુળ મૂકીને જ્યારે એ મથુરા જાય છે ત્યારે આખું ગામ રડી રહે છે, ગામ સાથે સાથે જે વૃંદાવનમાં ઢોરા ચારવા માટે જતો હોય ને તો એ ઢોરાઓ પણ રડે છે, એની આંખોમાં પણ, પશુઓના આંખોમાં પણ, ગાયોના આંખોમાં પણ આંસુ આવી જાય છે. આ પ્રેમ હતો કાના. અને આ ગોપીઓ આ લોકગીતમાં એ જ કહે છે કે કાન તારી રે મોરલી અમને ઘેલા કીધા, અમને ગાંડા કીધા. કાન તારી રે મોરલી અમે સઘળા કામ મૂકી દીધા, અમે ગમે એવું કામ હોય તો છોડી દીધું તારી મોરલી જ્યારે વાગે ત્યારે, તું આવી ત્યારે. કાન તારી રે મોરલી તો અમે અમારા મા બાપને મૂકી દીધા. કાન તારી રે મોરલી તો અમે અમારા રડતા બાળકને છોડી દીધા. આવી કાના તારી મોરલી અમને મોહિત કરે છે, આવી કાના તારી મોરલી અમને ગાંડી કરે છે, ઘેલી કરે છે. સમી સાંજની વિજોગણ મોરલી ક્યારે વાગી? સમી સાંજની વિજોગણ મોરલી ક્યારે વાગી? કાન તારી રે મોરલીએ રોતા બાળને મેલ્યા. સમી સાંજની જીરે વિજોગણ ક્યાં વાગી? કાન તારી રે મોરલીએ જીરે કોઠીએ કૃણ ખૂટ્યા. હે તારા મોરલીના અવાજના કારણે કોઠી એટલે અનાજ ભરવાનું એક સાધન છે, યાદ રાખજો. રૂઢિ પ્રયોગનો અર્થ આવશે કે અનાજ ભરવાનું મોટું સાધન.
મોટું વાસણ પણ હોઈ શકે કોણ એટલે અનાજ ધાન શબ્દ સમાનાર્થી શબ્દનો પુરુષાર્થ છે કે કણ ધાન દાન આ બધું હવે ખૂટી રહ્યું કારણ કે તારા પ્રેમમાં તારા મોહમાં અમે ગાંડી બન્યા હતા અને હવે એમ કહેવાય કે અનાજનું જે કોઠીનું જે દાણ હતું ધાન હતું જે કંઈ હતું એ હવે ખૂટી રહ્યું છે હવે ખાવા દાણો નથી રહ્યો પણ કાનો છે એવો વિશ્વાસ છે કાનો હોય એટલે બધું મળી જાય આવો અતૂટ વિશ્વાસ અતૂટ પ્રેમ અતૂટ સંબંધ અતૂટ લાગણી ધરાવતું આ સરસ મજાનું લોકગીત જે લોકો દ્વારા ગવાતું ગીતને લોકગીત કહેવામાં આવે છે કે જેના કોઈ સર્જક નથી કોઈ એના કવિ કે લેખક નથી લોકોનો સમૂહ મળીને જે જ્ઞાન કરે છે ગીત ગાય છે એને લોકગીત કહેવામાં આવે છે અને મિત્રો આ લોકગીત ખૂબ જ પ્રખ્યાત ફેમસ થયેલું લોકગીત છે અને આ લોકગીતની અંદર આપણી ગોપીઓ છે એ કાનાની વાંસળીથી કાનાની મુરલીથી ઘેરી થઈ છે ગાંડી થઈ છે અને એ વિજોગણ એ વીરહિણી મુરલી ક્યારે વાગી એની વાત કરે છે અને એ મુરલીના નાદમાં એના સાઉન્ડમાં એ ગોપીઓ છે એમ કહેવાય છે કે એ ગરબાને ઘેલો રે કીધો છે કાન તારી રે મુરલીએ અમે તો અમારી બહેનપણીઓ અમારી સૈયરોનો સાથ છોડ્યો તારી મુરલી વાગતી હોય ને એટલે અમે હાથે કામ પડતા મૂકી દેવો અમે અમારી બહેનપણી એને રમતી હોય કે વાતી કરતી હોય ગમે હોય અમે અમારી બહેનપણી સખ્યનો સાથ છોડી દીધો કાન તારી રે મોરલીએ તો અમે અમારા મા બાપને છોડ્યા કાન તારી રે મોરલીએ તો અમે અમારા રડતા બાળકને મૂક્યા કાન તારી રે મોરલીએ તો અમારા કોઠીના કણ રે ફૂટ્યા આવો કાનાનો પ્રેમ આવી કાના પ્રત્યેની જે આસ્થા આવા કાનાની વાસણીને સાંભળવાની એક ગોપીઓની જો મોજ એ અહીંયા આપણા કાવ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને અહીંયા આ કાવ્ય સંપૂર્ણ પૂરું કરી છે ખાસ મેળવું એટલે મૂકવું છોડું કણ એટલે અનાજ ધાન થશે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો રાત્રિનો મધ્ય ભાગ ને કહેવાશે મધરાત અનાજ ભરવાનું માટીનું મોટું વાસણ ને કહેવાશે કોઠી અને નીચેના એક એક વાક્યની અંદર વિકલ્પ છે કાવ્ય નાયિકા પર કાનાની મોરલીની શી અસર થઈ છે કાવ્ય નાયિકા પર કાનાની મોરલીની શી અસર થઈ છે શબ્દ બનાવી દીધી છે મનને હરી લીધું છે ભાન ભૂલાવી દીધું છે રાસ રમવા લાગી છે તો મનને હરી લીધું છે રાઈટ આન્સર ઇઝ બી કાનાની મોરલીએ કોણ ઘેલું બન્યું છે એ ગોપાળો બી ગોપીઓ સી ગાયો એન્ડ ડી ગરબો કોણ ઘેલું બન્યું છે ગરબો ઘેલો રે કહેવાય જો અહીંયા લખ્યું છે યાદ રાખજો ગોપીઓ નહીં કાન તારી રે મોરલીએ ગરબો ઘેલો રે કીધો ગરબો ઘેલો બન્યો છે એમાં ગોપીઓ નહીં આવે એટલે યાદ રાખજો રાઈટ આન્સર ઇઝ અ ડી નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં અંદર ઉત્તર આપો કાવ્યમાં મોરલીના રાગને કેવો કહ્યો છે કાવ્યમાં મોરલીના રાગને ગુઢા રાગ કહ્યો છે ગોપીઓ કોનો સાથ છોડ્યો ગોપીઓએ પોતાની સૈયરનો સાથ છોડ્યો છે પોતાના મા બાપને છોડ્યા છે પોતાના રડતા છોકરાઓને છોડ્યા છે નીચેના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો મોરલીના સાદની ગોપીઓ પર કેવી અસર થાય છે તે વર્ણવો મોરલીના નાદની ગોપીઓ પર એવી અસર થાય છે કે ગોપીઓ છે પોતાનું સાથે કામ પડતા મૂકીને દોડી જાય છે ગોપીઓ છે એ પોતાના એ નાદના કારણે એ અવાજના કારણે પોતાના મા બાપને છોડે છે એ અવાજના નાદના કારણે એ પોતાની શહેરને છોડે છે એ પોતાના રડતા બાળકોને છોડે છે અને છેલ્લે છેલ્લે તો એની ઉપર એવી અસર થાય છે કે કોઠીના ધન અનાજ પણ ફૂટી જાય છે શ્રી કૃષ્ણની મોરલી કવિ એ અભાગણી કેમ કહી છે અભાગણી એટલે એમ કહેવાય કે આ એવી અભાગણી છે ને કે જ્યારે જ્યારે વાગે છે ને ત્યારે આપણા મનને હરી લે છે એક બદનસીબ છે એમ કહેવાય કે આપણે રહી શકતા નથી આમ એની માટે ભાગ્યશાળી છે એવો માટે શબ્દ લીધો છે ક્યારે વાગી ક્યાં રે વાગી કાવ્યનો ભાવાર્થ સમજાવો તો આખું જે કાવ્ય છે એનું મિનિંગ સાથે અર્થ સાથે
એનું અર્થઘટન કરીને બિગ ક્વેશ્ચન છે, ફોર માર્ક્સનો પ્રશ્ન છે, સવિસ્તાર છે. તો એને ખાસ આપણે વિસ્તારથી લખવાનો હશે કે ક્યારે વાગી એક લોકગીત છે. લોકગીત એટલે લોકો દ્વારા ગવાતું ગીત, ને લોકગીત કહેવામાં આવે છે. અહીંયા એક કાનાઓ અને ગોપી પ્રતિનો પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો છે. કાનાની મુરલી છે એને વિજોગણ કહેવામાં આવી છે, એને વિરહણી કહેવામાં આવી છે, એને અભાગણી કહેવામાં આવી છે, એને ગૂઢા રાગણી કહેવામાં આવી છે. અને આ કાનાની મુરલીથી આ ગોપીઓ છે એ ખૂબ જ ઘેલી બને છે, એના મનને આકર્ષિત કરવામાં આવે છે. અને એ ગોપીઓ છે એ ગમે એવો કામ કરતી હોય તો એના ગૂઢા રાગ સાંભળીને એ ગોપીઓ પોતાના સાથે કામ ઉપડતા મૂકી દે છે. એ ગોપીઓ પોતાના શૈયરનો સાથ છોડે છે. એ ગોપીઓ છે પોતાના મા બાપને છોડે છે. એ ગોપીઓ છે રડતા પોતાના બાળકને છોડી દે છે. અને અંતે છેને તો ગોપીઓ એટલી બધી ઘેલી થઈ છે તો પોતાના કોઠીના અનાજ ખૂટ્યા છે તો એનું પણ એને ભાન રહેતું નથી. તો આવો સરસ મજાનો એક ગોપીઓ અને કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે, એક ભાવ છે, એક લાગણી છે, એ અહીંયા આ લોકગીત દ્વારા કવિ આપણે વ્યક્ત કરવામાં આવી છે. આવું તમે તમારી મૌલિકતાથી પણ લખી શકો છો, બરાબર છે? તો એની ડાઉટ એની ક્વેશ્ચન હોય તો આપ કહી શકો છો. ખાસ કાલે પણ આપણે વાત કરી દેવામાં આવી હતી, આજે પણ ફરીથી વાત કરી દઈએ છીએ કે આપણા જેટલા ગુજરાત સરકારની અખબાર યાદી 2021 બોર્ડ એક્ઝામ, જે 2021ની બોર્ડની એક્ઝામ છે ને ગુજરાત સરકારની અખબાર યાદી અનુસંધાને જે માઇનસ કરવામાં આવ્યા છે, કોર્સમાંથી પાઠને કાઢવામાં આવ્યા છે. પ્લીઝ સાયલેન્ટ, બીજાને અનમ્યુટ કરતા જાઓ જેને કામ ન હોય. હવે જે ગુજરાત સરકારની અખબાર યાદી મુજબ 2021ની એક્ઝામની અંદર આપણા ટોટલ 18 લેસનની અંદર લેસન નંબર 5, લેસન નંબર 8, લેસન નંબર 9, લેસન નંબર 10, લેસન નંબર 11 આટલા 5 લેસન જે કાઢ્યા છે એ 5 લેસનને આપણે ભણી ચૂક્યા છે, એટલે આપણે કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. જે સરકારે કાઢી નાખ્યા છે લેસન એ આપણે ભણી ચૂક્યા છીએ અને આપણે ભણવાના જ હતા. અને આપણે હવે અત્યારે માત્ર 5 લેસન બાકી રહેશે. જે જેઠીબાઈ છે તે બેસે અહીં, પ્રાણનો મિત્ર, ટિફિન અને લઘુકાવ્ય, આ 5 લેસન આપણે પરિપૂર્ણ કરશું, પછી આપણો ગુજરાતીનો સંપૂર્ણ કોર્સ પૂરો થશે. ગ્રામરમાંથી કોઈ પણ પોઈન્ટ તમારો કાપવામાં આવ્યું નથી. સંપૂર્ણ ગ્રામર મેં જે તમને કરાવ્યું છે એ સંપૂર્ણ ગ્રામરમાંથી પૂછાશે. એટલે આપને સમાસથી માંડીને વિભક્તિથી માંડીને પ્રત્યય છે કે કર્તરી છે, કર્મણી છે, પ્રેરક છે, ભાવે છે, નિપાત છે, વિકારી છે, અવિકારી છે, વિશેષણ છે, સંધિ છે, જોડણી છે, આ બધું જ ગ્રામરના પોઈન્ટ આપણે કરવાના રહેશે. જ્યારે આપણો સંપૂર્ણ કોર્સ પૂરો થઈ જશે ત્યારે હજી એકવાર આપણને ગ્રામર હાઈલાઈટ કરી આપીશું, બરાબર? હવે કોઈ પ્રશ્ન હોય તો તમે મને કહી શકો છો. એની ડાઉટ? યસ. યસ, આપણે તો લખી ચૂક્યા છીએ, પહેલાં ચલાવી દીધું છે તો લખી તો નાખવાનું છે. એમાં તો કંઈ હજી ઘણો બધો સમય છે. હા, તો એક્ઝામ હતી બેટા, એટલા માટે નહોતા આપ્યા. એક્ઝામમાં તમને ડિસ્ટર્બ નહોતા કર્યા. મેં તમને લાઈવ લેક્ચરમાં કીધું હતું કે જ્યારે જ્યારે કોઈ પણ સબ્જેક્ટની અંદર જેટલું ચાલે એટલું તમારે ફેરબુકમાં લખવાનું છે, પણ તમારી એક્ઝામ હતી એટલા માટે આપણે નહોતા આપતા. તમારા ફ્રી સમયની અંદર તમે લખી શકો છો, બરાબર છે? બીજો કોઈ પ્રશ્ન હોય તો આપણને કહી શકો છો. બહુ શાંતિથી અને બહુ વ્યવસ્થિત રીતે આપણો કોર્સ ચાલી રહ્યો છે. બસ આપણે ઘરે અભ્યાસ કરતા રહો, સારી રીતે ભણતા રહો, તો બહુ જ સરસ રીતે આપણે એક્ઝામ આપી શકશું. અને ખૂબ જ ફાયદાકારક છે કે ઘણા બધા ચેપ્ટર ઉડી ગયા છે, કાઢી નાખવામાં આવ્યા છે, તો એ ચેપ્ટર ઓછા થયા છે. તો બહુ જ ઓછા કોર્સ સાથે તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો. એક બાજુ આપની સફળતા પણ છે કે જેટલા લેસન કટિંગ થઈ ગયા છે તો ઓછા કોર્સમાંથી આપણે તૈયારી કરવાની છે, અને ઓછા કોર્સમાંથી આપણે ફૂલ પેપર 100 માર્ક્સનું નીકળવાનું, 80 માર્ક્સનું નીકળવાનું છે. તો 80 માર્ક્સની અંદર તમે સારી મહેનત કરી શકો છો. એટલે મહેનત પણ આપણી હાફ થઈ ગઈ છે, અડધી થઈ ગઈ છે. તો મહેનત કરવાવાળા વ્યક્તિઓને સારો પોઈન્ટ છે જ, સારો અવસર છે, બરાબર છે? તો પ્લીઝ
ધ્યાન આપતા રહો ઘરે બધા જ સબ્જેક્ટની અંદર, તો આપણે માત્ર ફાઇલેશન બાકી છે એ પૂરા થઈ જશે, પછી પાછું ગ્રામર છે એને રિપીટ કરીશું. એની ડાઉટ આજના લેક્ચરની અંદર, આજની આ સરસ મજાના કાવ્યની અંદર, પોએમની અંદર કોઈ ક્વેશ્ચન ઉઠા આપીશું. બધું સમજાય છે બરાબર? બધું ક્લિયર છે? ઓકે, થેન્ક યુ. તો આપણે અહીંયા મીટિંગને એન્ડ કરી છે, ફરી પાછા નેક્સ્ટ પીરિયડ સાથે ફરી મળશું. ત્યાં સુધી આપણી પાસેથી વિદાય લઈએ છીએ. બસ ઘરે વાંચતા રહો, અને આજનું હોમવર્ક છે આજે કરી નાખજો, મેસેજ પણ આપણે કરી દઈશ. થેન્ક યુ. અહીંથી રેકોર્ડ બંધ કરો યાર.